અંતર્ગત અઢાર વરસથી વધુ વયના વ્યક્તિઓને પણ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના સાત ગામોમાં સો ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેમાં વલસાડ તાલુકાના ઊંટડી શંકરતરાવ કેવાડા ભાંજીફરિયા ગામમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે વાપી તાલુકાના સરોળ તેમજ ઉમરગામના કોચરવા ગામે રસીકરણની કામગીરી પૂરી થતાં જ તંત્રને સફળતા પ્રાપ્ત થઈ છે તો અન્ય છ જેટલા ગામોમાં નેવું ટકાથી વધુ વેક્સિનેશન થઈ ચૂક્યું છે આખા જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે જેમ જેમ વેક્સિન અવેલેબલ થતા જાય છે એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવે છે નેક્સ્ટ ડેની પ્લાનિંગ અમે જિલ્લા પંચાયતની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવી પણ ચાલુ કરી છે તાકી લોકોને પહેલાંથી જ ખ્યાલ આવી જાય કે આવતીકાલે ક્યાં ક્યાં વેક્સિનેશન થવાનું છે અને કેટલા ડોઝિસ મળવાનો છે તો એ બાબતમાં જિલ્લા પંચાયત તરફથી સંપૂર્ણપણે પારદર્શિતા દાખવામાં આવી રહી છે આ ઉપરાંત જિલ્લામાં સાત ગામો એવા છે જેમાં અમે લગભગ સો ટકા વેક્સિનેશન અચીવ કરી ચૂક્યા છીએ એમાં વલસાડના પાંચ ગામો છે એક ઉમરગામનું ગામ છે અને એક વાપીનું ગામ છે એ સિવાય છ એવા ગામડાઓ છે જેમાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે નેવું ટકાથી ઉપર અમે વધી ગયા છે તો આવતા અઠવાડિયામાં અમારી પ્લાનિંગ છે કે છ ગામોમાં પણ અમે સો ટકા વેક્સિનેશન કરાવી દઈએ વેક્સિનેશનની જે સ્ટ્રેટેજી છે એ બાય ડાયરેક્શનલ છે જે ગામોમાં આરોગ્ય તંત્રને ખૂબ જ સહકાર મળે છે ત્યાં અમે પોસિબિલિટી એક્સપ્લોર કરીએ છીએ કે સો ટકા વેક્સિનેશન સુધી પહોંચી જઈએ જે ગામોમાં રેજિસ્ટન્સ છે અથવા તો લોકો રસી પ્રત્યે જાગૃત નથી ત્યાં જાગૃતતા માટે પણ તાલુકા પંચાયતની ટીમો અને તાલુકા આરોગ્ય તંત્ર તરફથી પણ કામગીરી કરવામાં આવી રહી છે એટલે આ બાય ડાયરેક્શન સ્ટ્રેટેજીના મારફતે અમે સંપૂર્ણ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરી રહ્યા છીએ અત્યારે આપના માધ્યમથી લોકોને એ જ અપીલ કરવા માગું છું કે જેમ જેમ વેક્સિન અવેલેબલ થતી જાય છે વેક્સિનની ઉપલબ્ધતાના આધારે સેશન ગોઠવવામાં આવે છે જેમ જેમ સેશન અવેલેબિલિટી વધતી જાય જેમ જેમ આપનો વારો આવે તક મળે આપણે આ વેક્સિનેશન સો ટકા લો વેક્સિન વેક્સિનેશનને પ્રતિ લોકોમાં ઘણું બધું મિસકન્સેપ્શન પણ છે અમુક તાલુકાઓમાં ટ્રાઇબલ એરિયાસમાં ખાસ કરીને તે આપણા સોની જવાબદારી છે કે આપણે લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ કે અગર ત્રીજી બે પોસિબિલિટી જે આપણને દેખાઈ રહી છે એની સામે લડત માટે કોઈ સૌથી ઇમ્પોર્ટન્ટ હથિયાર છે તો વેક્સિનેશન જ છે જ્યાં સુધી આપણે લોકોને અવેર નહીં કરશું વેક્સિનેટ નહીં કરાવશું ત્યાં સુધી આપણે કોરોનાની સામે લડતમાં વિજય નહીં પ્રાપ્ત કરી શકશું